નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ફાયર સેફટી અને સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અને શાસકોએ એક વખત માંજલપુર મામલતદાર કચેરીની મુલાકાત લેવા જેવી છે, જ્યાં દીવા તળે જ અંધારા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીની ચકાસણી અને જો પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી ન હોય તેવા મોલ, શોપિંગ સેન્ટર, દુકાનો, ઓફિસો, સ્કૂલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ હાલમાં છેલ્લા ઘણા વર્ષથી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દક્ષિણ ઝોન મામલતદાર કચેરીમાં ફાયર સેફટી અને સ્વચ્છતામાં લોલમ પોલ જોવા મળી રહી છે. માંજલપુર મામલતદાર કચેરી 3 માળની બિલ્ડિંગ છે, પરંતુ 3 માળ પર જે ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા છે તે તમામ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી બોટલો પણ રિફિલિંગ નહીં કર્યા હોવાથી તેમાં પ્રેશર પણ જોવા મળતું નથી. આ ઉપરાંત સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અહીં પ્રતિદિન 1000થી વધુ અરજદારો કચેરીની મુલાકાતે આવતા હોવા છતાં યોગ્ય સફાઈ નહીં થયું હોવાથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આટલું ઓછું હોય તેમ અહીં ફ્લોર પરની ટાઇલ્સો પણ તૂટી ગયેલી અવસ્થામાં છે અને સમગ્ર કચેરીમાં ક્યાંય પણ સરકારની ગાઈડલાઇન મુજબ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ નથી, જેને લઈને અરજદારો પણ અચરજમાં મુકાય છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોટેલું તંત્ર કોઈ અઘટિત ઘટના સર્જાય તે પહેલા જાગે તેવી સામાજિક કાર્યકર વિજય બુંબડિયાએ માંગ કરી છે. એ માંજલપુરની કચેરી એટલે સૌથી વ્યસ્તમાં વ્યસ્ત કચેરી છે. એના પાસે ભારણ પણ ઘણું છે. અહીંયા રોજની 2-3 હજારની પબ્લિક આવે છે. જો આકસ્મિક અહીંયા આગ લાગે તો અહીંયા ફાયર સેફટીના સાધન નામે શૂન્ય છે. એના જે બાટલો છે એના અંદર લિક્વિડ જ નથી, ટોટલી 0 લિક્વિડ છે. પ્લસ એની જે પણ સાધન સામગ્રી છે કે જે ફાયર બ્રિગેડને જરૂર પડે કે લોકો પાણી છાંટવા માટે ઉપયોગ કરે પણ એ પણ ટોટલી બધું નિષ્ક્રિય છે. અહીંયા હાલમાં તમે જોવા જાઓ તો એટલી પબ્લિક આવે છે તો અહીંયા લેડીઝ ટોયલેટો જુઓ, લેડીઝ જેન્ટ્સ બાથ ટોયલેટ જુઓ, એના અંદર પારાવાર ગંદકી છે. તે ઉપરાંત અહીંયા આજુબાજુ ક્યાંય પીવા પાણી નથી મળતું. તો અહીંયા પાણીની મશીનરી પણ ગવર્મેન્ટ તરફથી લગાડવામાં આવી છે પણ એ છેલ્લા 3 કે 4 મહિનાથી એ મશીનરી પણ બંધ છે કે લોકો પાણી પીએ તો ક્યાં પીએ. અહીંયા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. તેમ છતાં પણ અહીંયા કોઈ જાતનું જોવામાં આવતું નથી. અહીંયા પણ જુઓ ઘણા પંખા પણ બંધ છે. અહીંયા નીચે તમે જોશો તો ટાઇલ્સો પણ તૂટેલી છે. અહીંયા દિવાલો પર પારાવાર ગંદકી, લોકો થૂકી થૂકીને જતા રહે છે. દરેક જગ્યાએ નિયમ છે. ગવર્મેન્ટ કચેરીમાં કમ્પલસરી સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એના ઉપરથી ગવર્મેન્ટ અધિકારીઓ પર એક્શન લેવામાં આવે છે. પણ અહીંયા કોઈ જગ્યાએ તમને સીસીટીવી કેમેરા જોવા નહીં મળે. અહીંયા ઘણી વખત મેડમને રજૂઆત કરવા છતાં મેડમ એક જ વસ્તુ કહે છે, અમે RMDમાં જાણ કરી છે, RMDવાળા આવીને આ વસ્તુની કામગીરી કરશે. બાકી તમે ચારે બાજુના ગટરના ઢાંકણા બધા ખુલી ગયા છે, ગટરમાં પારાવાર કચરો છે, એના લીધે અહીંયા એટલું પાણી ભરાય છે કે જ્યારે વરસાદ પડે ને તો લોકોને પગર ડૂબે પાણીમાં અહીંયા આવીને કામ કરાવવું પડે છે. સમગ્ર મામલે મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ જણાવ્યું હતું કે RMD ડિપાર્ટમેન્ટમાં 2-3 વખત પત્ર વ્યવહાર કર્યો છે, જો કે હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. અમે 15/7/2024 રોજ મામલતદાર સિટી દક્ષિણ તરીકેનો ચાર્જ સંભાળેલ છે. ત્યાર પછી અમને જાણ થતાં અમે તુરત જ આ બાબતે કાર્યપાલક ઇજનેશ્રીને લેખિત જાણ કરેલી છે, 2 વખત રિમાઇન્ડર પણ કર્યું છે અને એમને કીધું છે કે અમે સત્વરે ફાયર સેફટીની વ્યવસ્થા અમે કરાવી દઈશું, એટલે ટૂંક સમયમાં એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરાવી દઈશું. હા, મને એટલે હું આવી એટલે મને જાણ થઈ એટલે મેં તરત જ એ બાબતે આગોતરા પગલાં લઈ લીધા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.